હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા દર્શક મિત્રો? આઈ હોપ્સ કે તમે બધા મજામાં જઈશો. તો બધા જ દર્શક મિત્રોને જય સિદ્ધાર્થ. હું છું તમારો પ્રિય દોસ્ત કેપી અને મારી ગુજ્જુસન ચેનલમાં તમારું સ્વાગત છે. ફરીથી આવી ગયું છું તમારા માટે એક નવી જ રેસીપી લઈને. તો ચાલો આપણી રેસીપીની શરૂઆત કરીએ. આજે આપણે ચણાના લોટની રેસીપી બનાવીશું. એના માટે એક વાટકી એક ચણાનો લોટ આપણે લઈ લીધો છે. ત્યારબાદ એની અંદર એડ કરશું ચોખાનો લોટ. જો તમને ન પસંદ હોય તો એને સ્કીપ પણ કરી શકો છો, નકર બે એક ચમચી એટલો એડ કરી દઈશું. ત્યારબાદ એની અંદર આ છે ચપટી ગરદર, તો એ અંદર એડ કરી દઈશું. ત્યારબાદ આ છે આદું, જે આપણે નાનો એવો ટુકડો અંદર એડ કરશું. અને આ ખમણી છે, તો એમાં અંદર આ રીતના ઝીણું એવું ક્રશ કરીએ અને ત્યારબાદ એડ કરી દઈશું. ત્યારબાદ આ છે લીલું મરચું, તો એને પણ આપણે ખમણીમાં ક્રશ કરી અને આ રીતના ત્યારબાદ જ એડ કરીશું. ત્યારબાદ એને સારું એવું મિક્સ કરી લઈશું આપણે. ત્યારબાદ સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને ફરીથી એને પણ સારું એવું મિક્સ કરી લઈશું. ત્યારબાદ એની અંદર નાની એવી બે ચમચી તેલ એડ કરી દઈશું. તેલ એડ કરવાથી જે આપણે મસ્તીની સેવ બનશે, તો એ રીતના આપણે બે નાની ચમચી એટલું તેલ એડ કરી દઈશું. તો સારું એવું તેલ અંદર એડ કરી અને ફરીથી આપણે સારું એવું મિક્સ કરી લઈશું. ત્યારબાદ એની અંદર એડ કરશું આ છે દહીં, તો એ અંદર એડ કરી દેવાનું છે. અને હાથની મદદથી આપણે લોટને બાંધી લઈશું. એમાં અંદર દહીં એડ કર્યું છે એટલે પાણીની જરૂર પડશે, તો જ પાણી અંદર એડ કરીશું, નકર આ રીતના જ આપણે લોટને સારો એવો બાંધી લઈશું. તો સારો એવો આપણે લોટ બાંધી લીધો છે અને એક વાસણ ઢાંકી અને એને રાખી દઈશું. આપણે એક સારો એવો સંચો લઈ લીધો છે અને એને આ રીતના ખોલી અને ફરતી બાજુ એમાં અંદર તેલ લગાવી દઈશું. તો આ રીતના એમાં અંદર તેલ લગાવી દેવાનું છે, બધી જગ્યાએ આવી જાય એ રીતના તેલને લગાવી દઈશું. કે જે આ ભાગ છે એમાં પણ આ રીતના બ્રશથી સારું એવું તેલ લગાવી દઈશું, જેથી કરીને જે લોટ આપણે એમાં અંદર એડ કરીએ એ ચીપકી ના જાય. આપણે આ રીતના ચેક કરી લઈશું કે કેવું બન્યું છે. તો આ રીતના થોડુંક તેલ લગાવી અને સારું એવું કસણી લેવાનું છે આ રીતના. તો તમે જોઈ શકો છો આપણે હાથમાં ચીપકતું નથી. આ રીતના આપણે સારું એવું લંબચોરસ બનાવી લેવાનું છે, જેથી કરીને આપણે જે સંચો છે એ આ સંચામાં સારી રીતે આવી જાય. તો આ રીતના અંદર એડ કરી દઈશું અને એમાંથી ઢાંકણ આપણે ઢાંકી દઈશું. તો હવે આપણે ગેસ પેટાવી લીધો છે અને ત્યારબાદ એક વાસણ એમાં અંદર મૂકી દીધું છે અને એમાં પાણી પણ એડ કરી દીધું છે. તો જે આ એક આપણે ડીશ મૂકી છે એની અંદર સારું એવું તેલ લગાવી દેવાનું છે. આ રીતના બધે જ માં આવી જાય એ રીતના તેલ લગાવી દઈશું. અને હવે આપણે આ રીતના જે સેવ છે એને પાડી લઈશું. તો આ રીતના આપણે એને બનાવી લેવાની છે. તો ચાલો આ રીતના બધે જને સારી એવી હું બનાવી દઉં. તો સેવ આપણે સારી એવી વાળી લીધી છે અને એક ઢાંકણ ઢાંકી અને એને રાખી દઈશું 15-20 મિનિટ માટે, એટલે મસ્તીની ચડી જઈ છે. તો હવે આપણે ઢાંકણ ઉચકાવી અને ચેક કરી લઈશું કે સેવ મસ્તીની પાકી ગઈ છે કે શું. તો ઢાંકણને આ રીતના ઉચકાવી લીધું છે અને ત્યારબાદ આ રીતના હવે એક સરી લઈ લઈશું અને પછી આ રીતના ચેક કરી જઈશું. તો ચીપકતી નથી અને આરામથી આપણે તમે જોઈ શકો છો બારે પણ આવી રહી છે. તો ચાલો હવે થઈ ગઈ છે આપણે તૈયાર અને એને ગેસ બંધ કરી અને ઉતારી લઈએ. ગેસ પેકટાવી દીધો છે અને ત્યારબાદ એક તડકા પેનીમાં અંદર રાખી દીધી છે અને એની અંદર બે નાની ચમચી એટલું તેલ એડ કરી દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે અને એની અંદર 1/2 ચમચી જેટલું રાઈ અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે લીલા મરચાં, તો અંદર 1-2 ટુકડા જેટલા એ અંદર એડ કરી દઈશું. લીલા મરચાં એડ કરી દીધા બાદ આ છે કઢી પત્તા, તો 1-2 નંગ જેટલા એટલા કઢી પત્તા એડ કરી દઈશું. ત્યારબાદ આ છે આપણા ઘર હિંગ, તો ચપટી એ અંદર એડ કરી દઈશું અને ફરીથી સારો એવો બધો જ મસાલો મિક્સ કરી લઈશું. ત્યારબાદ આ છે તલ વ્હાઈટ, તો એની અંદર આપણે 1/2 ચમચી જેટલા વ્હાઈટ તલ અંદર એડ કરી દઈશું અને થોડી વાર આપણે તલને એવા ફૂટવા દઈશું. તો મસ્તીનો આપણો વઘાર થઈ ગયો છે રેડી. અને જે આપણે સેવ બનાવીને રાખી છે એની માથે આ રીતના આપણે થોડું આ રીતના સજાવટ કરી દઈશું. તો આપણી આજની સેવની મસ્તીની રેસીપી છે તૈયાર. હું તમને નજીકથી દેખાડી દઉં કેવી મસ્તીની આપણી રેસીપી બની છે. તો તમે જોઈ શકો છો એનો કેવો મસ્તીનો લુક આવી રહ્યો છે. અને સજાવટ માટે હવે આપણે એમાં લીલા ધાણા એડ કરી દઈશું. ચાલો એમાં થોડા લીલા ધાણા એડ કરી દઉં. તો લીલા ધાણા એડ કર્યા બાદ કેટલી મસ્તીની બની જાય આપણી રેસીપી. તો ચાલો હું તમને નજીકથી દેખાડી દઉં. તો આ રીતના આપણી રેસીપી જે તૈયાર અને એક ડીશમાં હવે એને લઈ લેશું. તો આપણે આજનો વિડીયો અહીંયા જ ઘણી પૂરો કરીશું અને મળીશું ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં લગીને મને આપો રજા. અને જો આપણી આજની રેસીપી સારી લાગી હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો, જેથી કરીને સૌ પ્રથમ પહેલો વિડીયો તમને
મળતો રહીએ. મળશું મેળે ગળે મળશું કામગી નહીં મળી આમે ગ્રંથ ધરતી ધક્તિ હરિયમ દસે જય માતાજી જય મા મોગલ જય સિદ્ધનાથ અને પ્રેમ સે બોલીએ રાતે રાતે.